નમસ્કાર બાળદોસ્તો વાલી મિત્રો આપને પણ નમસ્કાર આપ સૌ મજામાં હશો આજના હોમ લર્નિંગ અન્વયે ગણિત વિષયના પ્રવૃત્તિ શૈક્ષણિક કાર્યોમાં આપ સૌનું સ્વાગત છે બાળદોસ્તો આપે અગાઉના એપિસોડમાં વિવિધ ચિત્રો વસ્તુઓ દ્વારા કેટલીક વસ્તુઓમાંથી અમુક વસ્તુ બાદ કરવી એટલે કે ઓછી કરવી આમ બાદ બાકી શીખી ગયા છો ખરું ને આજે આપણે ફરી ગણતરી કરતાં શીખીશું આપ જોઈ રહ્યા છો કે અહીંયા કેટલાક બાદ બાકીના ઉદાહરણ આપ્યા છે તો એને આપણે કેવી રીતે ગણીશું અહીંયા છે 5 - 4 એટલે કે 5 માંથી 4 ઓછો કરવાનો છે બાદ કરવાનો છે પહેલા તો સમજીએ અહીંયા છે ટપકા એક ટપકો 2 3 4 5 કેટલા છે 5 બરાબર પાંચ હવે તેમાંથી આપણે એક બે ત્રણ અને ચાર પાંચ ટપ્પામાંથી ચાર ટપકા કાપી દીધા છે હવે રહ્યા કેટલા તો એક ટપકો કેટલા રહ્યા છે એક તો આપણે આ બોક્સ માં લખીશું એક ઇચ પ્રમાણે અહીંયા ઉપી બાદ બાકી છે 5 - 4 5 ટપકા હતા આપણી પાસે 1 2 3 4 5 કેટલા બાદ કરવાના છે આપણે ચાર ચાલો ત્યારે જોઈ લઈએ આ એક બાદ કર્યો છે કાપી નાખ્યો છે બે ત્રણ ચાર ચાર કાપ્યા પછી કેટલા ટપકા રહ્યા એક તો અહીંયા પણ લખીશું આપને એક નીચે બીજું ઉદાહરણ જોઈએ છ ઓછા બે છમાંથી બે ઓછા કરવાના છે બાદ કરવાના છે પહેલાં તો આપણી પાસે કેટલા ટપકા છે એ જોઈ લઈએ એક બે ત્રણ ચાર પાંચ છ છ ટપકા છે આપણી પાસે હં હવે બાદ કેટલા કરવાના છે બે તો બે ને અહીંયા બાદ કરી દીધા છે બે બાદ કર્યા પછી કેટલા ટપકા રહ્યા એ આપણે ગણીશું એક બે ત્રણ ચાર કેટલા રહ્યા છે ચાર તો આ બોક્સમાં લખીશું આપને ચાર રકમ એની એ છે દોસ્તો આ રીતે તમે શીખી ગયા છો તમારી સ્વયાધ્યન પોથીમાં પણ આ જ રીતે તમારે સ્વપ્રયત્ને કરવાની છે બાળ મિત્રો તમારી સ્વાયાધ્યન પોથીનું પાના નંબર બાસઠ હા શું છે યોગ્ય રીતે જોડકા જોડો પહેલાં આપણે અહીંયા સમજી લઈશું આપણી પાસે અહીંયા કેટલીક રકમ છે વચ્ચે કેટલીક રકમ છે અને બાજુમાં પણ કેટલીક રકમ છે શું કરવાનું છે ચાર ઓછા બે ચારમાંથી બે ઓછા કરવાના છે બાદ કરવાના છે બરાબર છે જોઈએ અહીંયા છે ચાર તો એક બે ત્રણ ચાર ચાર છે આપની પાસે કેટલા ઓછા કરવાના છે બે તો આપણે બે ને કાપી લઈએ એક બે હવે કેટલા રહ્યા છે આપની પાસે એક બે તો ચારમાંથી બેને બાદ કરીએ છીએ તો રહ્યા બે તો એ બેની સાથે જોડ બનાય છે શું બનાય છે જોડ બાળદોસ્તો આ રીતે તમે જોડકા જોડતા શીખી ગયા છો તમારી સ્વાયાધ્યયન પોથીમાં સામે આપેલા જોડકાની જોડ પણ આ જ રીતે તમારે સ્વપ્રયત્ને કરવાની છે બાળ દોસ્તો તમારી સ્વાયાધ્યયન પોથીના ત્રેસઠમાં નંબરના પાન પર જાઓ વાલી મિત્રો આપ આપના બાળકના ત્રેસઠમાં નંબરનું પાન ખોલીને આપશો આપની પાસે કેટલાક અહીંયા બાકીની રકમ છે પહેલી રકમ ચાર ઓછા બે ચારમાંથી બેને બાદ કરવા છે તો આ બાદબાકી કરવા માટે કેટલીક પદ્ધતિ છે તેમાં આપણે ટપકા આંગળીના વેળા તેમજ લીટા કરીને પણ બાદબાકી કરી શકીએ સૌપ્રથમ આપણે ટપકાની રીતથી આ બાદબાકી કરીશું પહેલી રકમ છે આપણી પાસે ચાર ચારમાંથી આપણે બેને બાદ કરવાના છે ઓછા કરવાના છે તો અહીંયા ચાર ટપકા કરીશું એક બે ત્રણ ચાર તેમાંથી કેટલા બાદ કરવાના છે બે સરસ તો શું કરવાનું છે બે ટપકાને બાદ કરવા માટે આપને કાપી લઈએ ગણીએ તો બે બે હવે આપની પાસે કેટલા વધ્યા બે ને આ બોક્સમાં આપને લખીશું ચાલો બીજો દાખલો જોઈએ ત્રણ ઓછા બે ત્રણ માંથી બે ઓછા કરવાના છે બાદ કરવાના છે તો સૌ પ્રથમ આપણે ત્રણ ટપકા કરીશું ચાલો જુઓ બધા મારી સાથે ગંજો એક બે ત્રણ હવે આ ત્રણ ટપકામાંથી આપને બે ને બાદ કરવાના છે શું કરવાનું છે બાદ કરવાના છે તો બે ને કાપી લઈએ હવે આપની પાસે કેટલા ટપકા રહ્યા છે એક કેટલા રહ્યા છે એક તો અહીંયા લખીશું એક બાળ દોસ્તો નીચેનું એક ઉદાહરણ સમજીએ અહીંયા છે આપણી પાસે સાત સાત ઓછા સાત સાતમાંથી સાતને બાદ કરી લઈએ બધાના મગજમાં જવાબ આવી જ ગયો છે છતાં આપને અહીંયા ટપકાની રીતથી જ બાદબાકી કરીશું અહીંયા કેટલા છે સાત કેટલા છે સાત ચાલો ગણીએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાત ટપકા આપણી પાસે થઈ ગયા છે હવે તેમાંથી કેટલા કાપવાના છે આપણે સાત અને આપણે સાથે જ બધા ભેગા થઈને આ સાત કાપીએ બધાએ ગણવાનું છે હો બોલીએ તો એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત સાતમાંથી સાતને બાદ કર્યા ઓછા કર્યા તો કંઈ વધ્યું આપણી પાસે અહીંયા ના કંઈ જ ન વધ્યું તો આપણે આ બોક્સમાં શૂન્ય લખીશું જ્યારે આપણી પાસે કંઈ જ વધે ના તો શું લખવાનું છે શૂન્ય બાળદોસ્તો આ રીતે તમે શીખી ગયા છો તમારી સ્વયાધ્યન પોથીમાં પણ આ જ રીતે તમારે સ્વપ્રયત્ને કરવાની છે નીચે કેટલાક બાદ બાકીના ઉદાહરણ આપણી પાસે છે અહીં છે બે ઓછા શૂન્ય બેમાંથી શૂન્ય એટલે કે કંઈ જ બાદ કરવાનું નથી પરંતુ અહીંયા આપણે ટપકાથી શીખ્યા છે અહીંયા આપણે લીટા કરીને પણ આ બાદ બાકી કરી શકીએ છીએ અહીંયા છે બે તો આપણે શું કરીએ બે લીટા દોરીએ એની બાજુમાં એક બે દૂરી ગયા હમ હવે બે માંથી કેટલા બાદ કરવાના છે શૂન્ય એટલે કે કંઈ જ નહીં બરાબર ને તો આપની પાસે રહ્યા કેટલા છે એક બે બે ના બે તો આપને આ બોક્સમાં મૂકીશું બે કેટલા મૂકીશું બે સરસ અહીંયા જોઈએ અહીંયા છે નવ ઓછા સાત નવમાંથી સાતને બાદ કરી દેવાના છે તો સૌ પ્રથમ શું કરીશું તો અહીંયા આપણે પહેલાં નવ છે એટલે નવ લીટા પાડીશું કેટલા લીટા પાડીશું નવ બધાએ મારી સાથે ગણવાનું છે આપણે નવ સુધી બોલતા જઈશું અને હું લીટા પાડતી જાઉં બોલો જો સરસ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ નવ હતા આપણી પાસે આપને નવ લીટા કર્યા છે હવે નવમાંથી કેટલા બાદ કરવાના છે સાત સાતને ઓછા કરી દેવાના છે સાતને કાપી લેવાના છે ગણતરી કરીને આપણે સાતને કાપીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાત કાપી લીધા છે નવ લિટરમાંથી સાત લિટર કાપી લીધા છે તો આપની પાસે અહીંયા કેટલા વધ્યા જોઈએ તો એક બે કેટલા વધ્યા છે બે તો આ બોક્સમાં લખીશું બે બાળદોસ્તો આ રીતે તમે શીખી ગયા છો તમારી સોયા અધ્યયન પોથીમાં પણ આ જ રીતે તમારે સ્વપ્રયત્ને કરવાની છે અહીંયા આપણી પાસે કેટલીક રકમ આપેલી છે આ બોક્સમાં ખૂટતો અંક મૂકવાનો છે શું મૂકવાનું છે ખૂટતો અંક સમજીએ પહેલાં અહીંયા છે આઠ ઓછા આપણી પાસે સંખ્યા નથી અને અહીંયા જવાબમાં સાત આપી દીધા છે એટલે કે આઠ માંથી કેટલા બાદ કરીએ તો આપણી પાસે સાત વધે સાત તો આપણી પાસે છે જ તો શું કરીશું પહેલા તો આપને આઠ મનકા મૂકીએ જોઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ આઠ બરાબર અહીંયા આઠ છે એટલે આઠ મનકા મૂકેલા છે અહીંયા કેટલા છે આઠ આઠ મણકા મૂક્યા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ માંથી સાતને આપણે લઈ લેવાના છે કરી લેવાના છે તો ગણીને પહેલા આઠ માંથી સાત લઈ લઈએ ગણીએ તો એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત મનકા કેટલા મનકા વધ્યા આપણી પાસે હા એક વધ્યો કેટલા વધ્યા છે એક તો આપને આ બોક્સમાં લખીશું એક અહીંયા કેટલા છે આપની પાસે પાંચ પાંચ છે બોક્સ ખાલી છે એક પાંચમાંથી કેટલા બાદ કરીએ તો આપણને એક મળે એક બે ત્રણ ચાર અને પાંચ ચાલો ભાઈ જુઓ તો અહીંયા પાંચ છે હા પાંચ મનકા ગણીને મૂક્યા છે હવે આ પાંચમાંથી આપણે કેટલા લઈ લેવાના છે એક એકને લઈ લઈએ છીએ જોઈએ તો એક એકને ઓછો કર્યો છે તો આપની પાસે કેટલા મનકા રહ્યા ગણીએ એક 2 3 4 तो आपने यहां लिखी सु 4 અહીંયા છે 3 ઊંચા કાંઈ જ નથી અને અહીંયા છે 3 તો પહેલા અહીંયા 3 છે ને તો આપને 3 મનકા મૂકિયે 1 બે ત્રણ મૂકી દીધા ત્રણ મનકા ત્રણ છે એક બે ત્રણ આપની પાસે અહીં કશું વધ્યું છે ના તો અહીંયા લખીએ શૂન્ય શું લખીશું શૂન્ય અહીંયા કેટલા છે આપની પાસે નવ કેટલા છે નવ નવ માંથી કેટલા બાદ કરીએ તો આપણને સાત મળશે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ આપની પાસે નવ છે એટલે આપણે નવ મનકા ઘણીને મૂકી દીધા છે હવે આપણે આ નવ મનકામાંથી કેટલા લઈ લેવાના છે હા બધાને હવે આવડી ગયું છે સાત લઈ લઈશું બોલો તો હા એક બે ત્રણ ચાર પાંચ હવે આપની પાસે કેટલા રહ્યા છે હા કેટલા મનકા વધ્યા અહિયાં બે એક બે કેટલા વધ્યા છે બે તો અહીંયા મૂકીશું બે બાળદોસ્તો આજે તમે આંગળીના વેડાથી ટપકાથી લીટાથી અને મનકાથી પણ વસ્તુમાંથી અમુક વસ્તુ ઓછી કરી અમુક વસ્તુ કાપી દીધી બરાબર ને એવી રીતે બાદબાકીની ગણતરી કરતાં શીખી ગયા છો અને ચોક્કસપણે હવે તમે તમારી સોયા અધ્યયન પોથીમાં જે પણ બાદ બાકીની ગણતરીના દાખલા છે તે પૂરા કરશો જ હવે બીજી થોડીક વાત કરીએ તમને થોડાક પ્રશ્ન પૂછું છું બરાબર તમારે અહીંયા મને જવાબ આપવાનો છે પહેલાં તો તમારી પાસે પાંચ રૂપિયા છે કેટલા રૂપિયા છે પાંચ બરાબર ને પાંચ રૂપિયામાંથી તમે તમારી નાની બેનને બે રૂપિયા આપી દો છો શું કરો છો આપી દો છો એટલે કે તમારી પાસે જે પાંચ રૂપિયા હતા ને તેમાંથી બે રૂપિયા ઓછા થયા શું થયું ઓછા થયા તો હવે તમારે મને જવાબ આપવાનો છે કે તમારી પાસેથી પાંચ રૂપિયામાંથી બે રૂપિયા ઓછા થયા તો કેટલા રૂપિયા વધે તમારી પાસે હા બરાબર થોડું સમજીને જવાબ આપો કેટલા વધે છે હા ત્રણ રૂપિયા વધે ખરું ને કેટલા વધે છે ત્રણ રૂપિયા વધે છે તમારા વર્ગમાં તમારા મિત્ર પાસે પાંચ પેન્સિલ છે કેટલી પેન્સિલ છે પાંચ પેન્સિલ છે હવે તમારો એ મિત્ર તમને ત્રણ પેન્સિલ આપે છે કેટલી પેન્સિલ આપી દે છે ત્રણ પેન્સિલ તો મિત્રો પાસે કેટલી પેન્સિલ રહી હમ સરસ બે રે કેટલી પેન્સિલ રહી બે રે તો આપણે એવા કેટલાક બીજા ઉદાહરણોને અહીંયા સમજીશું બાળ મિત્રો અહીંયા જોઈએ આપને કે આપણી પાસે બે ચિત્રો છે એક ચિત્રમાં ભરતી અને બીજા ચિત્રમાં હર્ષ તેનો ભય હવે અહીંયા ભરતી પાસે કેટલી ચોકલેટો છે ગણીએ પહેલાં તો ભરતી પાસે કેટલી ચોકલેટો છે એ ગણી લઈએ બધાય મારી સાથે ભરતીની ચોકલેટ ગણવાની છે ગણીએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ભરતી પાસે કેટલી ચોકલેટ છે નવ કેટલી ચોકલેટ છે ભરતી પાસે નવ ભરતી આ ચોકલેટમાંથી કેટલીક ચોકલેટ તેના ભાઈ હર્ષને આપે છે તો પહેલાં તો એ જોઈ લઈએ કે ભરતી તેની આ નવ ચોકલેટમાંથી કેટલી ચોકલેટ તેના ભાઈને આપે છે તો હર્ષ પાસેની ચોકલેટ આપણે ગણીએ એક બે ત્રણ ચાર કેટલી ચોકલેટ આપી ભરતીએ તેના ભાઈને ચાર ફરી ગણી લઈએ એક બે ત્રણ ચાર ભરતીએ તેના ભાઈને ચાર ચોકલેટ આપી છે કેટલી ચોકલેટ આપી છે ચાર ચોકલેટ જો ભરતી પાસે નવ ચોકલેટ હોય અને તે તેના ભાઈને ચાર ચોકલેટ આપી દે કેટલી ચોકલેટ આપી દે ચાર ચોકલેટ તો ભરતી પાસે હવે કેટલી ચોકલેટ રહેશે ભરતીએ તેના ભાઈને ચાર ચોકલેટ આપી દીધેલી એક બે ત્રણ ચાર કેટલી ચોકલેટ આપી દીધેલી ચાર તો ભરતી પાસે હવે કેટલી ચોકલેટ રહી જુઓ તો ગણીએ આપણે ગણો તો એક બે ત્રણ ચાર અને પાંચ કેટલી ચોકલેટ રહી પાંચ કેટલી ચોકલેટ રહી પાંચ બાળદોસ્તો આપશો બાદબાકી કરવાની વિવિધ પદ્ધતિ શીખી ગયા છો વાલી મિત્રો તમારે આપના બાળકની સોયાધ્યયન પોથીમાં બાદબાકીને મહાવરાની તમામ પૂર્તા કરાવી જરૂર પડે ત્યાં બાળકોને માર્ગદર્શન આપશો આભાર